નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું તૃપ્તિ દવે આપનું સ્વાગત કરું છું. બાળકો, આઠમા ધોરણમાં આપણે વિજ્ઞાનમાં અત્યારે 15મું ચેપ્ટર પહોંચી ગયા છીએ. 14મું ચેપ્ટર લાસ્ટ વિડીયોની અંદર પૂરું થયું. આપણે આશા રાખીએ કે હવે જલ્દીથી આપણા ક્લાસીસ રેગ્યુલર ચાલુ થઈ જાય અને જલ્દીથી ફેસ ટુ ફેસ એકબીજા સામે રહીને આપણે સ્ટડી કરી શકીએ, કે જેથી કરીને તમને જ્યાં જ્યાં પણ ડાઉટ્સ છે, જેટલા પણ પ્રોબ્લેમ્સ છે, ક્વેશ્ચન્સ છે, બધાનું સોલ્યુશન તમારા સુધી પહોંચી શકે. તો બાળકો, આપણે શરૂઆત કરીએ. પ્રકરણ નંબર 15, કેટલીક કુદરતી ઘટનાઓ, જેનો પહેલો ભાગ આજે આપણે જોવાનો છે. સમ નેચરલ ફિનોમેના, જેનો ફર્સ્ટ પાર્ટ આજે આપણે જોશું. તો તમે 7મા ધોરણની અંદર આપણે એક ચેપ્ટર આવતું હતું, પવન, વાવાઝોડું અને ચક્રવાત, બરાબર. પવન કઈ રીતે ઉત્પન્ન થાય છે, વાવાઝોડું કઈ રીતે આવે છે, ચક્રવાત ઉત્પન્ન કેવી રીતે થાય છે, તો આના વિશે આપણે ડિટેલમાં જોયું હતું. અને આ બધા એવા કુદરતી ઘટનાઓ છે કે જે માનવજીવન અને સંપત્તિ, ઇવન વન્ય પ્રાણી પક્ષી બધાને નુકસાન પહોંચાડે છે. તો એવી રીતે આપણે એ બધી ઘટનાઓની અસરો કેવી હોય છે, મીન્સ કે એની વિનાશકતા શું છે, એ બધું પણ આપણે જોયું હતું. અને એનાથી બચવા માટે આપણે કયા કયા સ્ટેપ્સ લેવા જોઈએ એ પણ આપણે જોયું હતું. એ સિવાયની જે ઘટના છે બે, કે જે એક છે વીજળી પડે છે અને એક ભૂકંપ આવે છે, એ પણ નેચરલ છે, કુદરતી ઘટના છે. એમાં આપણે એડવાન્સમાં ક્યાંય પણ કોઈ પણ જાતની આગાહી નથી કરી શકતા. હજી વાવાઝોડામાં, ચક્રવાતમાં થોડા ઘણા ચાન્સીસ રહે છે, પણ ભૂકંપમાં કે વીજળી પડવામાં, એમાં આપણે એડવાન્સમાં ક્યાંય પણ કોઈ પણ જાતની આગાહી કરી શકતા નથી. તો આપણે જે ટોપિક સમજવાનો છે એ છે વીજળી, એટલે કે લાઇટની. હવે ઘણીવાર તમે એવું જોયું હશે કે આપણી ઘરની આજુબાજુ ઇલેક્ટ્રિકના જો થાંભલા હોય તો ત્યાં આગળ માનો કે વાયરિંગમાં કંઈ પ્રોબ્લેમ હોય, બે વાયર એકબીજા સાથે સતત ઘસાતા હોય, તો ત્યાં આગળ તમે સ્પાર્ક થતા જોયા હોય, પવનના લીધે વાયર એકદમ હલતા હોય અને સ્પાર્કિંગ થતું હોય. આ વસ્તુ બહુ કોમન જ છે. ઘણીવાર આવું સ્પાર્કિંગ આપણા ઘરમાં પણ આપણે જોયું હોય છે. પણ વીજળી જે છે એ એકચ્યુઅલી આ એક સ્પાર્ક જ છે, એક નાનકડો એવો આપણે જે તણખો જોઈએ છીએ એ મોટા સ્વરૂપમાં આવે તો એને આપણે વીજળી કહીએ છીએ. બાળકો, પ્રાચીન સમયની અંદર જ્યારે આની પાછળ આની જે સાયન્ટિફિક રીઝન નહોતું શોધાણું કે વીજળી શું છે, ત્યારના લોકો વીજળી જે છે, આ જે તણખો શું કામ થાય છે, આ વીજળી શું કામ થાય છે, એનું જ્યારે એની પાસે કોઈ રીઝન નહોતું ત્યારે એ લોકો એનાથી ડરતા હતા. એ લોકો એવું માનતા હતા કે ઈશ્વર ભગવાનની આપણી ઉપર કોઈક, ભગવાને આપણા માટે આવું મોકલેલું છે, એટલે કે કંઈક આપણું ખરાબ, કંઈક ભગવાન આપણા ઉપર ગુસ્સે થયા છે અને આવું આપણી સાથે થાય છે. પણ બાળકો, હવે એનું સાયન્ટિફિક રીઝન આપણી પાસે છે, એટલે આ વાતને આપણે ક્યાંય પણ માનતા નથી. કારણ કે વીજળી શું કામ થાય છે, તો વાદળની અંદર વીજભાર ભેગો થાય છે, ધન વીજભાર અને ઋણ વીજભાર. તો એના લીધે, ઈ જે વીજભાર છે એના લીધે વીજળી થાય છે. એટલે વીજળીથી ડરવાની જરૂર નથી, પણ આપણે એક ખાસ વસ્તુ યાદ રાખવાની છે કે એનાથી બચવા માટે શું કરી શકાય. તો સૌથી પહેલાં આ જે સ્પાર્ક થતા હતા, એટલે કે તણખા જે થતા હતા, એના માટે અંદાજે લગભગ 600 વર્ષ પહેલાં ગ્રીક લોકો એવું જાણતા હતા કે જ્યારે અંબર, એટલે કે ગુંદરનો એક પ્રકાર છે, અને રૂવાટી અથવા તો ફર એની સાથે ઘસવામાં આવે તો વાળ જેવા નાના નાના હલકા પદાર્થો એના તરફ આકર્ષાય છે. અને આ વસ્તુ તમે પણ જોયેલી છે કે ઊનના કપડાં સાથે કે પોલિએસ્ટરના કપડાં સાથે આપણે લાઇટ ન હોય રૂમમાં જ્યારે આપણે કપડાંને ઉતારીએ તો એમાં નાના નાના સ્પાર્ક્સ, તડતડ તડતડ અવાજ, આ તમે સાંભળેલો છે, તો એ અવાજ એ શું છે, નાના નાના સ્પાર્ક્સ થાય છે. તો આવા બધા એક્સપેરિમેન્ટ તમે કરેલા છે. 1752માં બેન્જામિન ફ્રેન્કલિન નામનો એક અમેરિકન વૈજ્ઞાનિક હતો, એણે એવું કીધું કે વીજળી અને આપણા કપડાં, એમાં જે થતા તણખા છે, બે એક જ ઘટના છે. વીજળી છે એ પણ એક તણખો છે, અને આપણા શરીર ઉપરથી આપણે જે કપડાં ઉતારીએ ને જે તડતડાટી થાય છે એ પણ એક તણખો છે. તો બે સરખી ઘટના છે,
હવે આ જનરલી તમે કોઈ પણ ઘટના વિશે આવી વાત કહી દો તો ઓબ્વિયસ છે કે આપણી ગણતરી પાગલમાં થાય, પણ આ વાતને પ્રૂફ થતાં 2000 વર્ષ જેટલો સમય લાગી ગયો. વિચારો, એટલા વર્ષ સુધી એના ઉપર એક્સપેરિમેન્ટ થયા અને પછી આ વાતને સાબિતી મળી ગઈ કે ના, આ હકીકત છે કે જે વીજળી થાય છે એ પણ એક તણખો છે અને આપણે જ્યારે ઊનના કપડાં શરીર પરથી ઉતારીએ છીએ અને તડતડ અવાજ આવે છે એ પણ એક તણખો છે. તો વૈજ્ઞાનિકોએ એના ઉપર સખત મહેનત કરી હતી અને આના પરિણામે અત્યારે આપણી પાસે આના વિશેની ડિટેલ માહિતી આપણી પાસે અવેલેબલ છે. તો આપણે વીજભારના અમુક ગુણધર્મો છે એનો આમાં અભ્યાસ કરવાનો છે અને એ વીજળી સાથે કઈ રીતે કનેક્ટેડ છે એ આપણે આ ચેપ્ટરની અંદર જોવાનું છે. હવે વીજભારની પ્રકૃતિ કઈ રીતે સમજવાની, એટલે કે કઈ પ્રકૃતિ ધરાવે છે, પ્રકૃતિ મીન્સ કે ધન છે કે ઋણ, તો એના માટે આપણે થોડાક નાના નાના પ્રયોગો છે, નાની નાની એક્ટિવિટીઝ જે કદાચ રૂટીન લાઈફમાં તમે લોકો કરતા હોય એ આજે આપણે કરવાનું છે. એક સિમ્પલ વસ્તુ જે તમે રેગ્યુલરલી કરો છો, અત્યારે શિયાળો ચાલુ છે એટલે અત્યારે આનો અનુભવ તમને વધારે થતો હોય છે, પ્લાસ્ટિકની ચેરમાં બેઠા હોય, થોડી વાર સુધી બેઠા રહ્યા હોય, પછી સડનલી તમે ઊભા થાઓ અને પછી કોઈ મેટલની વસ્તુને અડો એટલે લિટરલી તમને કરંટ લાગે છે. સેકન્ડ થિંગ કે પ્લાસ્ટિકની સ્કેલ છે અથવા તો કોમ્બ, કોરો દાંતિયો તેલ વગરના માથામાં તમે વાળ સાથે ઘસો અને પછી એની બાજુમાં નાના નાના કાગળના કટકા લઈ આવો તો એ કાગળના કટકા છે એ એની સાથે ચોંટી જશે. તો આ બધું તમે કરો જ છો અને કરતા હશો અથવા નહીં કરતા હોય તો હવે આજે આ વાત સાંભળીને તમે આ પ્રવૃત્તિ કરજો. તમારી પ્લાસ્ટિકની રિફિલ છે એ પણ માથામાં ઘસીને એની બાજુમાં કાગળના ટુકડા લાવશો તો એ પણ એની સાથે ચોંટી જશે. તો આ મેજિક નથી પણ એની પાછળ સાયન્ટિફિક રીઝન છે. તો આપણે આજે એ ડિટેલમાં સમજવાનું છે. એક વસ્તુ તો ક્લિયર છે કે જ્યારે આપણે આવા પદાર્થોને ઘસીએ છીએ ત્યારે એમાં વીજભાર ઉત્પન્ન થાય છે. તો વીજભાર જે ઉત્પન્ન થાય છે આ રીતે ઘસારાથી ઉત્પન્ન થાય છે, એકબીજા સાથે પદાર્થને ઘસવાથી. હવે કયો વીજભાર હશે, ધન હશે કે ઋણ હશે, એ આપણે નક્કી કરવાનું છે. અને ખાસ કે એ જે વીજભાર ઉત્પન્ન થાય છે તો બે સરખા વીજભારોવાળા પદાર્થો નજીક આવે તો શું થાય, વિરુદ્ધ વીજભારવાળા પદાર્થો નજીક આવે તો શું થાય, બધી જ વસ્તુ આપણે પ્રવૃત્તિઓ દ્વારા સમજવાની છે. બાળકો, દરેક પ્રવૃત્તિ એવી છે કે તમે ઘરે કરી શકશો. તો મેં તમને ગયા ચેપ્ટરમાં કીધેલું હતું કે જેટલું શક્ય હોય એટલી એક્ટિવિટી સાથે કરો જેથી કરીને તમને મજા આવશે સાયન્સ ભણવાની, તમને બર્ડન નહીં લાગે અને ઇઝીલી તમે શીખી શકશો. હવે આપણે જોવાનું છે કે ઘસવાથી વીજભારની ઉત્પત્તિ કઈ રીતે થાય છે. તો હમણાં જ મેં તમને એવું કીધું કે વપરાયેલી જે રિફિલ છે પેનની એને લઈ અને પોલિથીન એટલે કે પ્લાસ્ટિક સાથે જોરથી ઘસો અને કાગળના ટુકડાને એની નજીક લઈ આવો તો જે રિફિલનો જે ઘસેલો ભાગ છે એ ભાગમાં ખાસ ધ્યાન રાખવાનું કે આપણો હાથ પણ એને અડવો ન જોઈએ કે કોઈ ધાતુ સાથે પણ એને અડાડવાની નથી. જો ધાતુ કોઈ અડી જશે અથવા આપણો હાથ અડશે તો એમાંથી જે વીજભાર ઉત્પન્ન થયો છે તરત જ એમાંથી પાસ થઈ જશે, કાં તો ધાતુ સાથે અડાડેલો હશે તો ધાતુમાં અને આપણા શરીર સાથે અડાડેલો હશે તો શરીરમાં પાસ થઈ જશે. એટલે ખાસ ધ્યાન રાખવાનું જ્યારે આપણે ઘસીને વીજભારિત પદાર્થને બનાવીએ છીએ ત્યારે એ ભાગ, ઘસેલો ભાગ નહીં આપણા શરીર સાથે, મીન્સ કે આપણે ત્યાં આંગળી પણ અડાડવાની નથી, આપણે બીજા છેડાથી પકડવાનું છે અને કોઈ મેટલ સાથે પણ એને અડાડવાનું નથી. ટ્રાય કરવી હોય તો કરી લેજો, એકવાર અડી જોજો ને પછી ટ્રાય કરજો કાગળના ટુકડા એની તરફ આવે છે કે નથી આવતા, એટલે તમને આઈડિયા આવી જશે કે વીજભાર આપણા શરીરમાં પસાર થઈ જાય છે. હવે જ્યારે પ્લાસ્ટિકની રિફિલને પોલિથીન સાથે ઘસવામાં આવે ત્યારે એને વીજભાર મળે છે. એ જ રીતે પ્લાસ્ટિકનો કોમ્બ આપણે જે માથું ઓળાવીએ છીએ એને કોરા વાળ સાથે જ્યારે ઘસીએ તો એ પણ થોડો ઘણો વીજભાર મેળવે છે. તો આવા પદાર્થો કે જે આ રીતે ઘસવાથી વીજભાર મેળવે છે તો એને કહેવાય છે વીજભારિત પદાર્થો, ચાર્જ્ડ ઓબ્જેક્ટ્સ. તો રિફિલ અને જે આ કોમ્બ છે એને વીજભારિત જ્યારે કરીએ છીએ
ત્યારે પોલિથીન અને વાળ કે જેની સાથે આપણે ઘસીએ છીએ એ પણ વીજભારિત થાય છે. એટલે કે રિફિલને તમે કોથળી સાથે ઘસી તો જેમ રિફિલ વીજભારિત થઈ એ જ રીતે કોથળી પણ વીજભારિત થશે. પ્લાસ્ટિકનો જે કોમ છે એને આપણે વાળ સાથે ઘસો તો જે રીતે પ્લાસ્ટિકનો કોમ વીજભારિત થાય છે એ રીતે વાળ પણ વીજભારિત થાય છે. તો આપણે ટ્રાય કરીએ કે આપણે કેટલા કેટલા પદાર્થોને આ રીતે ઘસી શકીએ. આપણને એક સરસ કોષ્ટક આપેલું છે પ્રવૃત્તિમાં, તો એમાં રિફિલ છે એને ઘસવાનું છે પોલિથીન એટલે પ્લાસ્ટિક સાથે અથવા ઊન સાથે. ફુગ્ગો છે એને પોલિથીન કે ઊન કે કોરા વાળ સાથે ઘસો. રબર છે તો એને ઊન સાથે ઘસો. સ્ટીલની ચમચી છે તો એને પોલિથીન કે ઊનના કાપડ સાથે ઘસો. તો આ પદાર્થોને આપણે વીજભારિત કરી શકીએ છીએ, એટલે કે ઘસવાથી વીજભાર ઉત્પન્ન કરી શકાય છે. હવે એ વીજભાર એટલો બધો ન હોય કે આપણે લાઇટ લેમ્પને બધું ચાલુ થાય, પણ જસ્ટ માઇનોર થોડા ટાઈમ માટે આ વીજભાર ઉત્પન્ન થાય છે. મેં તમને કીધું એમ કે કોઈ પણ મેટલની વસ્તુ એને અડશે એટલે વીજભાર એમાંથી પસાર થઈ જશે. હવે વીજભારના પ્રકારો એટલે કે કયા કયા વીજભાર ઉત્પન્ન થાય છે અને એની આંતરક્રિયા એટલે એની વચ્ચે શું પ્રક્રિયાઓ થાય છે, તો એના માટે આપણને પ્રવૃત્તિ આપેલી છે. બાળકો આખું ચેપ્ટર પ્રવૃત્તિ આધારિત છે. બધી પ્રવૃત્તિ એવી છે કે તમે ઘરે બેઠા બેઠા સરળતાથી કરી શકશો. હવે પહેલી પ્રવૃત્તિ છે એમાં બે ફુગ્ગા લેવાના છે એને ફૂલાવવાના છે. અહીં આકૃતિમાં તમને બતાવેલું છે. હવે એકબીજાને અડે નહીં એ રીતે એને દોરીથી લટકાવી દેવાના છે. હવે બે ફુગ્ગા છે એને ઊનના કાપડથી ઘસવાના છે અને પછી એને આપણે છોડી દેવાના છે. તો જોવાનું છે કે થાય છે શું. તો પ્રવૃત્તિ જ્યારે તમે એને ઘસી અને છોડી દીધા, પહેલાં એમનેમ લટકાવેલા હતા ત્યારની પોઝિશન પહેલી આકૃતિ, હવે તમે બેયને ઘસી અને છોડી દીધા તો બીજી આકૃતિ જુઓ. બે એકબીજાથી જુદા વયા જાય, મીન કે બંને વચ્ચે અપાકર્ષણ થાય છે. તો આવું કેમ થયું? તો એનો મિનિંગ એવો થયો કે એમાં જે વીજભાર ઉત્પન્ન થતો હશે એ સરખો વીજભાર ઉત્પન્ન થતો હશે. એટલે કે સમાન વીજભાર હોય તો એકબીજા સાથે અપાકર્ષિત થાય. માનો કે તમે એવું કર્યું કે એક ફુગ્ગાને તમે ઊનથી ઘસી નાખો અને બીજાને એઝ ઇટ ઇઝ રહેવા દીધો, હવે તમે એને છોડી દો તો શું થશે? જો સમાન વીજભારમાં એકબીજાથી દૂર જતા હોય તો બીજો તો વીજભારિત છે જ નહીં, તો અસમાન વીજભારોમાં શું થાય? આકર્ષણ થતું હોવું જોઈએ, આવું આપણે માનીએ છીએ. તો આ થઈ એક ફુગ્ગાની પ્રવૃત્તિ. આ જ વસ્તુ જોવા માટે ફરીથી આપણે બીજી પ્રવૃત્તિ કરીએ છીએ કે જેની અંદર વપરાઈ ગયેલી જે રિફિલ છે એ રિફિલને આપણે પ્લાસ્ટિકની કોથળી સાથે ઘસવાની છે અને કાચનો જે ગ્લાસ છે એમાં મૂકવાની છે. ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે જે ભાગ ઘસેલો છે એ ભાગને આપણે ટચ કરવાનું નથી. તો આ રીતે આપણે રિફિલ મૂકી દીધી. હવે બીજી રિફિલ જે છે એને પોલિથીન સાથે ઘસી અને એને આ જે રિફિલ છે વીજભારિત રિફિલ છે એની નજીક લઈ જાઓ છો, તો તમે બહુ ધ્યાનથી આ વસ્તુ જોજો કે જ્યારે એક રિફિલ વીજભારિત છે બીજી રિફિલને વીજભારિત કરો છો તો શું થાય છે. તો એક વીજભારિત છેડાને આપણો હાથ ન અડે ખાસ ધ્યાન રાખવાનું છે. તો તમે જોશો કે બે એકબીજાથી થોડી દૂર જશે. તો સમાન પદાર્થોથી બનેલી જે બે વીજભારિત વસ્તુઓ છે એ એકબીજાની નજીક આપણે લાવીએ છીએ અને જુદા જુદા પદાર્થોથી બનેલી બે વીજભારિત વસ્તુ છે એને નજીક લાવતા શું થાય? તો એના માટે રિફિલ તો છે જ ઓલરેડી, કે રિફિલને ઘસીને આપણે પાછી કાચના પાત્રમાં મૂકી દીધી. હવે એની નજીક એક ફૂલેલો વીજભારિત ફુગ્ગો લાવીએ અને પછી ઓબ્ઝર્વેશન કરવાનું છે તો શું થાય છે. આ જેટલી પ્રવૃત્તિ કરી એ બધાનો છેલ્લે સાર શું મળે છે કે જે વીજભારિત ફુગ્ગાથી વીજભારિત ફુગ્ગો અપાકર્ષિત થયો, જો દૂર ગયો એ તો આપણે જોયું. પછી વીજભારિત રિફિલથી વીજભારિત રિફિલ અપાકર્ષિત થઈ, બેયમાં વીજભાર સરખા છે એટલે બેયમાં અપાકર્ષણ થયું, પણ વીજભારિત ફુગ્ગાએ જે વીજભારિત રિફિલ હતી એને પોતાના તરફ આકર્ષણ એના તરફ આકર્ષિત. એનો મતલબ શું થયો કે આકર્ષણ ક્યારે હોય? જ્યારે બંને વીજભારો જુદા જુદા હોય. તો ફુગ્ગા ઉપર જે વીજભાર છે એ અને રિફિલ ઉપર જે વીજભાર છે બંને અલગ પ્રકારના વીજભાર હશે તો જ બંને વચ્ચે આકર્ષણ થાય. કારણ કે સમાન વીજભાર વચ્ચે તો અપાકર્ષણ જ થાય છે. તો એનો સિમ્પલ મિનિંગ એવો થયો
કે અસમાન વીજભારો હોય તો એમાં હંમેશા શું થશે, આકર્ષણ. હવે કાચના સળિયાને જ્યારે આપણે રેશમ સાથે ઘસીએ છીએ ત્યારે તેના વીજભારને આપણે ધન વીજભાર તરીકે લઈએ છીએ, અને સામેનો બીજો વીજભાર છે એને ઋણ વીજભાર તરીકે લેવાય છે. એટલે ખાસ આ પ્રયોગોના અંતે એવું જોવામાં આવે છે કે જ્યારે વીજભારિત કાચના સળિયાને પોલિથીન સાથે ઘસેલી પ્લાસ્ટિકની સ્ટ્રોની નજીક લઈ આવવામાં આવે ત્યારે બંને વચ્ચે આકર્ષણ થાય છે. હમણાં આપણે કીધું કે કાચના સળિયાને ઘસીએ છીએ તો આપણે એને ધન વીજભારિત તરીકે લઈએ છીએ, હવે એને પ્લાસ્ટિકની સ્ટ્રોની નજીક લઈ આવે તો આકર્ષણ થયું. આકર્ષણ ક્યાં થાય છે આપણે આગળ જોયું, અસમાન વીજભારો વચ્ચે. જો કાચના સળિયામાં ધન વીજભાર હોય તો પ્લાસ્ટિકની જે પ્લાસ્ટિકની જે સ્ટ્રો છે એમાં કયો વીજભાર હશે? સિમ્પલ લોજિક છે કે ઋણ વીજભાર જ હોવો જોઈએ. એટલે તો ઓપોઝિટ હશે તો જ બંને વચ્ચે આકર્ષણ થાય. તો ઘસવાથી જે ઉત્પન્ન થતો વીજભાર છે એ હંમેશા સ્થિર એટલે સ્ટેટિક હોય છે, એનું જાતે વહન થતું નથી, પોતે એકબીજામાં એની જાતે જતો નથી, પણ જ્યારે વીજભારોનું વહન થાય છે ત્યારે વિદ્યુત પ્રવાહ એમાં ઉત્પન્ન થાય છે. આપણે આગળના ધોરણની અંદર વિદ્યુત પ્રવાહ વિશે સારી રીતે સમજી ગયા છીએ અને આગળનું ચેપ્ટર છે એમાં પણ સમજી ગયા છીએ. તો વિદ્યુત પ્રવાહમાં જે વિદ્યુત પ્રવાહને લીધે બલ્બ પ્રકાશિત થાય છે, જેને લીધે વાયર ગરમ થાય છે, એ એકચ્યુઅલી શું છે પ્રોસેસ? કે વાયર ગરમ થયો, વિદ્યુત પ્રવાહ પસાર થયો તો બલ્બ પ્રકાશિત થયો, તો એ બધું જ આ વીજભાર છે એમાંથી પસાર થવાનું કારણ છે. એટલે કે વીજભાર પસાર થાય છે, વીજભાર ઉત્પન્ન થાય છે, એના લીધે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થયો એટલે બલ્બ પ્રકાશિત થયો, વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થયો એટલે વાયર ગરમ થાય છે. તો બધા પાછળનું મેઇન રીઝન શું છે? વિદ્યુત ભાર અથવા તો વીજભારનું વહનની પ્રક્રિયાના લીધે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. તો બાળકો, પ્રકરણ 15નું જે પહેલો ભાગ છે આપણે અહીંયા સુધી જ સમજીએ. જેટલી બી પ્રવૃત્તિ આમાં આવેલી છે તમે ઘરે કરી શકશો અને ટ્રાય કરજો, બહુ ઇઝી છે એટલે સરળતાથી આ ટોપિકને તમે સમજી શકશો. હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર વીજભારનું વહન, આપણે જોયું કે વીજભારનું વહન થાય છે જેના લીધે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે, તો હવે આપણે એ જોવાનું છે કે વીજભારનું વહન કેવી રીતે થાય છે અને આગળ આપણે વીજળી વિશે ડિટેલમાં સમજવાનું છે. તો ફરીથી આપણે નવા વિડીયો સાથે મળીશું. નમસ્કાર.